હતી. રવિવારે વહેલી સવારે, હજી તો અંધારું હતું, ત્યારે મરિયમ માગદાલેણ ઈસુની કબરે ગઈ. તેણે જોયું તો કબરના દ્વાર આગળથી પથ્થર હટાવી દીધેલો હતો. તે ત્યાંથી દોડી આવી અને સિમોન પીતરને તથા અન્ય શિષ્યોને કહ્યું, તેઓ પ્રભુના શરીરને કબરમાંથી લઈ ગયા છે અને તેને ક્યાં રાખ્યું છે તે હું નથી જાણતી. શું બન્યું હશે તે જોવા તેઓ કબર તરફ દોડ્યા. ઝડપથી દોડીને પેલો બીજો શિષ્ય સિમોન પીતરની આગળ નીકળી ગયો અને કબરે પહેલો પહોંચી ગયો. નીચા નમીને એણે કબરમાં જોયું તો ત્યાં શણનું વસ્ત્ર પડેલું હતું. પણ એ અંદર ન ગયો એટલામાં સિમોન પીતર ત્યાં આવી પહોંચ્યો અને તે કબરમાં બેઠો. તેણે શણનું વસ્ત્ર ત્યાં પડેલું જોયું. ઈસુના માથા પર વીંટળાયેલું વસ્ત્ર વાળીને ત્યાં જ એક બાજુએ મૂકેલું હતું. પછી પેલો બીજો શિષ્ય અંદર ગયો. એણે બધું જોયું અને વિશ્વાસ કર્યો કે ઈસુ પુનરુત્થાન પામ્યા છે. શાસ્ત્રમાં લખેલું છે કે ઈસુ ફરીથી સજીવન થશે. એ વાત તેઓ હજી સુધી સમજ્યા નહોતા. પછી તેઓ ઘરે ગયા. તે દરમિયાન મરિયમ ફરીથી કબરે આવી હતી અને બહાર ઊભી ઊભી રડતી હતી. રડતા રડતા તેણે નીચે નમીને કબરમાં જોયું. ઈસુનું શબ જે જગ્યાએ મૂકવામાં આવ્યું હતું ત્યાં સફેદ વસ્ત્ર પહેરેલા બે દૂતોને, એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ બેઠેલા તેણે જોયા. તું કેમ રડે છે? તેમણે એને પૂછ્યું. તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેમણે ક્યાં મૂક્યા છે તેની ખબર નથી મને. તેણે પોતાની પાછળ જોયું તો ત્યાં કોઈ ઊભું હતું. તે ઈસુ હતા, પણ તેણે તેમને ઓળખ્યા નહીં. ભાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? તેમને માળી સમજીને તે બોલી, જો તમે તેમને લઈ ગયા હો તો મને કહો કે તેમને ક્યાં મૂક્યા છે, એટલે હું તેમને લઈ જઈશ. મરિયમ, તે તેમની તરફ ફરી અને આશ્ચર્યથી હિબ્રુ ભાષામાં બોલી, રબ્બોની, એટલે કે ગુરુજી. હજી સુધી હું પિતા પાસે ચડી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર. પણ મારા ભાઈઓને જઈને કે જે મારો પિતા તથા તમારો પિતા અને મારો દેવ તથા તમારો દેવ, તેની પાસે હું ચડી જાઉં છું. મરિયમ માગદાલેણે શિષ્યોને મળીને કહ્યું, મેં પ્રભુને જોયા છે. પછી તેણે તેઓને ઈસુનો સંદેશો જણાવ્યો. યહૂદી આગેવાનોના ભયને લીધે તે સાંજે શિષ્યો બંધ બારણે ભેગા મળ્યા હતા. એકાએક ઈસુ તેઓની મધ્ય આવીને ઉભા રહ્યા અને બોલ્યા, તમને શાંતિ થાવ. ઈસુએ તેઓને પોતાના હાથ અને કૂખ બતાવ્યા. પોતાના પ્રભુને જોઈને તેઓ અપાર આનંદ પામ્યા. તેઓની સાથે વાત કરતા ફરીથી કહ્યું, તમને શાંતિ થાવ. જેમ આપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. પછી તેઓના પર શ્વાસ નાખીને તેમણે કહ્યું, તમે પવિત્ર આત્મા પામો. જેઓના પાપ તમે માફ કરો છો તેઓને પાપ માફ કરવામાં આવે છે, અને જેઓના પાપ તમે કાયમ રાખો છો તેઓના પાપ કાયમ રહે છે.